हेलो विद्यार्थी मित्रों, विषय हिंदी स्वर ई, पेज नंबर 18। विद्यार्थी मित्रों, आपणे आगळना लेक्चरनी अंदर आ पेज नंबर 18 पर चित्रों आपेला छे तेना आधारे आपणे हिंदी नाम लख्या हता अने नीचे आव्या चित्र पहचान कर कोष्टक भरो, तेमनुं गुजराती थाय चित्र ओळखीने कोष्टक अथवा तो खाना पूरो। જો અહીંયા પહેલું ચિત્ર આપેલું છે ટપાલીનું, તેમને હિન્દીમાં કહેવાય ડાકિયા। શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? ડાકિયા। તો ખાલી જગ્યાની અંદર ડા પછી કી આપેલો છે અને નીચે લખીશું યા, ડાકિયા। પછી અહીંયા ખેડૂતનું ચિત્ર આપેલું છે તો તેમને હિન્દીમાં કહેવાય કિસાન। તો કી આપેલો છે, નીચે લખીશું સા અને ન, કિસાન ડાકિયા। તેમના પછી અહીંયા પહેલાનું ચિત્ર આપેલું છે તો ખાલી જગ્યા યા, તો અહીંયા લખીશું પ હી અને યા આપેલો છે। અહીંયા આપણને ખાટલાનું ચિત્ર આપેલું છે, ખાલી જગ્યા યા, તો ખાલી જગ્યાની અંદર લખીશું ખ ટી યા, તો આપેલો છે એટલે ખ ટી યા આખો શબ્દ બની જાય। હા, લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સાથે તમારે પુસ્તકની અંદર લખતું જવાનું છે। અહીંયા આપણે ગ્લાસનું ચિત્ર આપેલું છે તો ખાલી જગ્યા સ, તો ખાલી જગ્યાની અંદર આવશે ગી લા સ। તેમના પછી નીચે આપણે સરિતા એટલે કે નદીનું ચિત્ર આપેલું છે તો સ આપેલો છે, તો તેમના નીચેના ખાનામાં લખીશું દી અને તા, સરિતા ગિલાસ આખો શબ્દ બની જાય વિદ્યાર્થી મિત્રો। હા, લખી નાખજો। હવે આપણે તેમના નીચેના ચિત્રો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા નીચે સૂરજના કિરણોનું ચિત્ર આપેલું છે અને અહીંયા હરણનું ચિત્ર આપેલું છે, તો અહીંયા બધા જ ખાના ખાલી આપેલા છે, વચ્ચેના ખાનામાં ર આપેલો છે, તો અહીંયા સૂરજના કિરણો છે તો અહીંયા લખીશું કી, ર આપેલો છે અને ન નીચે લખીશું। અહીંયા હરણનું ચિત્ર આપેલું છે, તેમને હિન્દીમાં કહેવાશે હિરણ, તો અહીંયા લખીશું હી, વચ્ચે ર આપેલો છે અને અહીંયા લખીશું ન, હિરણ। એવી જ રીતે જો અહીંયા આપેલું છે ટપાલીનું ચિત્ર આપેલું છે ટપાલ, તો તેમને હિન્દીમાં કહેવાય ડાક, તો અહીંયા લખીશું ડાક। અહીંયા આપણે ટિકિટનું ચિત્ર આપેલું છે તો ખાલી જગ્યા કટ, તો ખાલી જગ્યાની અંદર આવશે ટી કટ અને ડાક। લખાઈ ગયું, હવે આગળ જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શિયાળનું ચિત્ર આપેલું છે અને સીતાનું ચિત્ર આપેલું છે, તો અહીંયા સી આપેલો છે તો અહીંયા લખીશું યા અને ર, શિયાર સીતા ર। વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે શિયાળનું ચિત્ર ઉપર છે તો તેમનો શબ્દ પણ ઉપરના ચિત્ર તરફ જ આવે અને સીતાનું ચિત્ર નીચે છે તો તે શબ્દ નીચેના ચિત્ર તરફ આવે। લખાઈ ગયું, હવે આપણે આગળનો પેજ નંબર જોઈએ।
વિદ્યાર્થી મિત્રો જો અહીંયા સૂચના આપેલી છે, ચિત્ર દેખો, ઓલા કરો અને શબ્દ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્ર આપેલા છે તે આપણે જોવાના છે, ગોળાકાર કરવાના છે અને તેમના હિન્દી શબ્દો લખવાના છે. જો અહીંયા આપેલ છે કાથરોટનું ચિત્ર, તો તેમને કહેવાય ડલિયા. તો ડલિયાની અંદર ગોળાકાર કરેલું છે અને અહીંયા ડલિયા લખેલું પણ આપેલું છે. એ જ રીતે આ ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? ખાટલાનું. તેમને હિન્દીમાં કહેવાય ખટિયા. તો અહીંયા કે ખાટલો આપેલો છે, ખટિયા લખેલું, તો કે હા અહીંયા આપેલું છે ખટિયા. તો અહીંયા આપણે ગોળાકાર કરવાનું છે અને અહીંયા હિન્દી શબ્દ લખવાનો છે ખટિયા. ખટિયા એટલે કે ખાટલો. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો કે ખટિયાનું ગુજરાતી શું થાય? ખટિયા એટલે કે ખાટલો. તેમના પછી અહીંયા આપણે પહિયાનું ચિત્ર આપેલું છે. તો અહીંયા જોઈએ કે પહિયા ક્યાં આપેલું છે, તો કે અહીંયા પહિયા, પહિયા એટલે કે પૈડું. તો અહીંયા આપણે ગોળાકાર કરીએ અને અહીંયા લખીશું પહિયા, પહિયા એટલે કે પૈડું. તેમના પછી અહીંયા ચિત્ર આપેલું છે ટપાલીનું. તેમને હિન્દીમાં કહેવાય ડાકિયા. તો અહીંયા ક્યાં ડાકિયા આપેલું છે? તો અહીંયા આપેલું છે ડાકિયા. તો અહીંયા લખીશું ડાકિયા, ડાકિયા એટલે કે ટપાલી. વિદ્યાર્થી મિત્રો થઈ ગયું. અહીંયા ડલિયાની અંદર આપણે ગોળાઉન કરેલું આપેલું છે, પહિયાની અંદર કર્યું, અહીંયા ખટિયાની અંદર ગોળાઉન કર્યું અને છેલ્લે કર્યું ડાકિયામાં. ડલિયા એટલે કે કાથરોડ, ખટિયા એટલે કે ખાટલો, પહિયા એટલે કે પૈડું અને ડાકિયા એટલે કે ટપાલી. થઈ ગયું. એ જ રીતે અહીંયા આપણને સૂચના આપેલી છે કે બાકી અક્ષર લખો. તેમનું ગુજરાતી થાય છે ખૂટતા અક્ષર લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દો આપેલા છે તેમાં આપણે ખૂટતા અક્ષર લખવાના છે. ઈમલી, ખાલી જગ્યા મલી, તો ખાલી જગ્યાની અંદર આવશે ઈ, ઈ મલી. અહીંયા આપેલું છે નિશાન, ખાલી જગ્યા શાન, તો ખાલી જગ્યાની અંદર આવશે ની, નિશાન. તેમના પછી અહીંયા આપેલું છે પહિયા, ખાલી જગ્યા પ, ખાલી જગ્યા યા, તો ખાલી જગ્યાની અંદર આવશે હી, પહિયા. વિદ્યાર્થી મિત્રો સાથે તમે પુસ્તકની અંદર લખતા જાજો. તેમના પછી આપેલ છે શબ્દ કિસાન, તો ખાલી જગ્યા સાન, તો ખાલી જગ્યાની અંદર આવશે કી, કિસાન. અહીંયા આપેલું છે હિરની, ખાલી જગ્યા રની, તો ખાલી જગ્યાની અંદર આવશે હિરની. અહીંયા શબ્દ આપેલો છે સિતાર, તો ખાલી જગ્યા તાર, તો ખાલી જગ્યાની અંદર આવશે સિતાર. તેમના પછી અહીંયા શબ્દ આપેલો છે ડાકિયા, ખાલી જગ્યા ડા, ખાલી જગ્યા યા, તો ખાલી જગ્યાની અંદર આવશે કી, ડાકિયા.
અહીંયા શબ્દ આપેલો છે ગિલાસ, ખાલી જગ્યા લાસ, તો ખાલી જગ્યા ની અંદર આવશે ગિલાસ. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણે આગળનું શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.